વોટ ઇઝ યોર ગોલ? બંગલા. 24 માળના બંગલામાં તમે જાઓ ત્યારે ખબર પડે કે ત્યાંની શું સ્થિતિ હશે. તમને કહું, શ્રીમંતોના બંગલામાં શ્રીમંતો જેટલા જલસા નથી કરતા, એના કરતા વધારે જલસા એને ત્યાં કામ કરનારા ઘાટીઓ કરતા હોય છે. અનંત અંબાણી એ બચારો 2 રોટલીથી વધારે નહીં ખાઈ શકતો હોય, પણ એને ત્યાં રસોઈ કરનારો મહારાજ 8 રોટલી ચોખ્ખા ઘીની દબાવીને હશે કે નહીં હોય? વોટ ઇઝ યોર ગોલ? બંગલા. 2 સગ્ગા ભાઈ હોવા છતાં કોકિલાબેન જેવાને પણ ધીરુભાઈ અંબાણી ગયા પછી કેવી હાડમારી ભોગવવી પડી એની તમને ખબર છે ખરી? મુકેશ અંબાણી અને અનિલ અંબાણી 2 સગ્ગા ભાઈ હોવા છતાં 2 વચ્ચે પડી ગયેલા મતભેદોને દૂર કરવા માટે મોરારી બાપુજીને વચ્ચે ઉતરવું પડ્યું હતું. સંતો વગર આ દુનિયામાં કોઈને ચાલતું જ નથી. નંબર 3, ગાડી જો તમારો ગોલ હોય, કેટલાક છોકરા 4 વ્હીલર લઈને આવતા હશે ને અહીંયા, એ જોઈને 2 વ્હીલર વાળાને શું થાય? મારી પણ એક ગાડી હોય, કાર હોય. ઓકે, રજનીશની પાસે કેટલી કાર હતી ખબર છે? રોલ્સ રોય. આથી 50 વર્ષ પહેલા અમેરિકાની કંપનીની નીકળેલી આ રોલ્સ રોય 96 કારનો માલિક રજનીશ હતો. પણ રજનીશ જ્યારે ગાડીમાં બેસે ત્યારે એક સાથે 96 કારમાં બેસે? એકમાં પેલો પગ રાખે, બીજામાં બીજો રાખે, ત્રીજામાં હાથ રાખે, એવું? એક સાથે કેટલી કાર? એક જ. અને છતાં એને અમેરિકાથી ધૂમ દબાવીને ભાગવું પડ્યું હતું. ખબર છે? ખબર ના હોય તો યુટ્યુબ પર એક ફિલ્મ આવી છે, વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી. બહુ મહેનત કરીને બનાવેલી છે. આખી દુનિયામાં ભગવાન રજનીશ તરીકે ઓળખાતા રજનીશે અમેરિકાની અંદર રજનીશપુરમ થાપ્યા પછી ત્યાંથી ધૂમ દબાવીને ભાગવું પડ્યું હતું. દુનિયાના દરેક દેશોમાં જ્યારે એનું પ્લેન લેન્ડ થવા જાય, દરેક દેશોના મિનિસ્ટરોએ કહી દીધું રજનીશને અહીંયા નહીં ઉતારવામાં આવે. અને રજનીશને અંતે ઇન્ડિયાથી નીકળ્યો અને છેલ્લે ક્યાં આવવું પડ્યું હતું? ઇન્ડિયામાં. 96 રોલ્સ રોયનો માલિક કોઈ દેશ એને સંઘરવા તૈયાર નહોતો. શું ગોલ છે? કપડા ગોલ છે. લેડીઝ ગર્લ્સમાં કપડા વધારે હોય નહીં? જયલલિતાની પાસે કેટલી સાડી હતી ખબર છે? જયલલિતા તો ગયા, પણ સાડી કેટલી હતી? મેં સાંભળ્યું હતું એના કબાટમાં 10,000 સાડી હતી. તો જયલલિતાજી પહેરે ત્યારે કેટલી પહેરી શકે? હે, એક જ. 3,000 તો એને પહેરવાના ચપ્પલ હતા. 3,000. તમારી પાસે તો બહુ બહુ 3 હોય, રાઈટ? આજકાલ તો છે ને, અમે લોકો બહુ મૂંઝાઈ જઈએ. અમારે ભિક્ષા લેવા જવાનું હોય, અમે લોકો રસોઈ અમે ના બનાવીએ. જૈન સાધુ તમારા જેવાના ઘરોમાં આવે, તમે જે બનાવ્યું હોય એમાંથી અમને જે ચાલે ખપે એવું હોય એવું અમે લઈએ. તમારા મમ્મીએ રોટલી બનાવી હોય તો અમે રોટલી લઈએ. તુરિયાનું ગલકાનું શાક બનાવ્યું હોય એવું શાક અમે લઈએ. એમાં પાછું અમને કંદમૂળ એટલે કે બટાટા, કાંદા, લસણ, ગાજર, સુરણ હોય તો પાછું ના ચાલે. અમારી આહાર શૈલી છે. હવે એવા અમે તમારા ઘરે આવ્યા હોય ને, અમારે 5-10 સંતોની ભિક્ષા લેવી હોય, હવે અમને તો ખબર ન હોય કે તમારા ઘરના કેટલા મેમ્બર્સ. અમારા મહાત્મા બહુ હોશિયાર હોય, એ શું કરે ખબર છે? ઘરની બહાર ચપ્પલ હોય ને એના પરથી નક્કી કરે અંદર આટલા મેમ્બર હોવા જોઈએ. પણ એક મહારાજ બોમ્બેમાં એવા થાક ખાઈ ગયા, મને કે 16 જોડી હતી. એટલે મને એમ કે 16 જણા તો હશે એટલે આપણું અહીંયા કામ પતી જશે, અંદર ગયો તો 4 જ જણ. પછી કે આ તો દેખાતા કેમ નથી, બાકીના બધા ક્યાં ગયા છે? કે સાહેબ 4 જ જણ છે, અમે 2, અમારા 2. તો કે તમે 2 તમારા 2, પણ આ તમારા 16 કેમ છે? એ કે એક એક ના 4-4 છે. એટલે મહારાજ બહુ જૂના જમાનાના, એટલે એમણે તો પૂછી જ દીધું આ 4-4 કઈ રીતના. કે જુઓ મહારાજ, એક ઘરના બાથરૂમમાં જવું હોય એના માટેના 1 જોડ છે. બીજી જોડ ગઈ તો કે ઓફિસ વગેરેમાં જવું હોય એના માટેના છે. ત્રીજી જોડ શેના માટે છે?
તો કે ક્યારેક મેરેજ વગેરે પાર્ટી વગેરેમાં જવું હોય તો 2000 બાટાના બૂટ પહેરીને જવાનું હોય એટલે એના માટે જ. ઓકે, તો ચોથી જોડ તો કે એ જ્યારે મંદિરમાં જવાનું હોય ને, ફાટેલી તૂટેલી ગયેલી ઘસાયેલી એવી પહેરીને જ મંદિરમાં જવાનું, કદાચ ચોરાઈ જાય તો એમ કહેવાનું પનોતી. એના ચાર છે.